Hello students, welcome on my YouTube channel Chemistry in Gujarati by Shivam Education. Vidyarthi Mitro, Ajna video lecture ma apre Alcohol, Phenol and Ether chapter ma thi NEET ma 2015-17 sudhi Puchhayela prashno se apre discuss karsu. To chalo start kariye. Pehlo prashno 2015 no ke karite chhe. Aa sodium butoxide chhe, eni prakriya ethyl chloride sathe thai chhe. અને આપણે આ એક ઈથર પ્રાપ્ત થાય છે તો આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય એ આપણે સાચા ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે તો જો આ બંધારણનું નામ આપણે આપો જ શું આપી શકાય તો કે ઇથાઇલ આઇસોબ્યુટાઇલ ઈથર તો આ ઈથર બનાવવાની પ્રક્રિયા થઈ તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમે ઓલરેડી ભણી ચૂક્યા છો કે ભાઈ સોડિયમ આલ્કોક્સાઇડ અને આલ્કાઇલ હેલાઇડમાંથી ઈથર બનાવવાની પ્રક્રિયા છે એ વિલિયમસન નામના વૈજ્ઞાનિકે ગોતી હતી તો જો આ ચાર ઓપ્શનમાંથી આપણે કયા ઓપ્શનને પસંદ કરી શકીએ વિલિયમસન સતત ઈથરીકરણ પ્રક્રિયા ઇટાર્ડ પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા અને ગેટરમેન કોચ પ્રક્રિયા તો ચાલો ઓપ્શન સી ને ડી કો છે જ નહીં ઈથર બનાવવાની આ પ્રક્રિયા છે એ વિલિયમસન સંશ્લેષણ નામથી ઓળખાય છે વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાથી ઓળખાય છે તો આ આપણે ઈથર બનાવવાની પ્રક્રિયા છે ઈથરીકરણ કહી શકાય પણ અહીં શબ્દ એક આપ્યો છે સતત ઈથરીકરણ માટે આ ઓપ્શન લાગુ ન પડ્યો તો આપણા પ્રશ્નનો જવાબ આવ્યો વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા ચાલો આ જ રીતે નીટના ફેઝ 1 ની અંદર આપણે આ જ રીતે પ્રશ્ન પૂછાયેલો છે સાયક્લોપેન્ટેનોલ ની સોડિયમ હાઇડ્રેટ સાથેની પ્રક્રિયા થાય એનાથી આપણને સોડિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે સાયક્લોપેન્ટેનોલ નો તેની પ્રક્રિયા આપણે મિથાઇલ હાઇડ્રેટ સાથે કરીએ એટલે આ બંધારણ આપણને પ્રાપ્ત થયું તો આ બંધારણ છે ઈથર પ્રાપ્ત થયો છે જેમ સાયક્લોપેન્ટેન મિથોક્સાઇડ એવું આપણે એને નામ આપી શકીએ તો આ પ્રક્રિયાને કયા તરીકે વર્ગીકૃત કરાય એ આપણે આપવાનો છે જવાબ તો આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા ઓપ્શન એ બી ડિહાઇડ્રેશન પ્રક્રિયા સી વિલિયમસન આલ્કોહોલ સંશ્લેષણ પ્રક્રિયા ડી વિલિયમસન ઇથર સંશ્લેષણ પ્રક્રિયા તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપણે બન્યું આ બંધારણ કયા પ્રકારનું બંધારણ છે તો ઇથર છે આપણે હમણાં જોયું કે ભાઈ ઇથર બનાવવાની પ્રક્રિયા છે એ વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અચ્છા અહીં ઇથર બને છે તો આ પ્રક્રિયાને બીજું એમ પણ કહી શકાય વિલિયમસન ઇથર સંશ્લેષણ પ્રક્રિયા તો આપણા પ્રશ્નનો માહિતી આધારિત પ્રશ્ન છે એનો જવાબ આવ્યો વિલિયમસન ઇથર સંશ્લેષણ પ્રક્રિયા જો આલ્કોહોલ બનતો નથી માટે ઓપ્શન એ અને બી સી લાગુ જ ના પડે અહીં પાણીનો અણુ છૂટો પડતો હોય તો ડિહાઇડ્રેશન કહી શકાય માટે ઓપ્શન પણ સંપૂર્ણ ખોટો છે તો એકદમ સરળ મજા આવી રહેવા પ્રશ્નો છે ચલો હવે ત્રીજો પ્રશ્ન નીટ 2016 માં ફેઝ 2 માં પૂછાયેલો છે એમ કે છે કે નીચે આપેલી પ્રક્રિયાઓ માટે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે જો પહેલા પ્રક્રિયા જોઈએ પછી વિધાન જોઈએ આપણે પહેલું છે કે ભાઈ આ પ્રોપાઇલ બ્રોમાઇડ ની KOH સાથે પ્રક્રિયા થઈ એટલે આપણે પ્રોપીન મળ્યું પછી KBr મળે છે અને પાણીનો અણુ દૂર થાય છે બીજી પ્રક્રિયામાં 2 બ્રોમો પ્રોપેન ની KOH સાથે પ્રક્રિયા થાય પ્રક્રિયા કે કાર્ય રીતે થઈ શકે કે ભેગા મળીને KBr સ્વરૂપે દૂર થઈ જાય અને OH સમૂહ છે એ દાખલ થયો અચ્છા OH સમૂહ દાખલ થયો તો Br ના સ્થાને OH સમૂહ આવ્યો તો આ પ્રક્રિયાનું નામ શું આપી શકું હું તો તમે જાણો છો કે ભાઈ એક ના સ્થાને બીજું આવે તો આ પ્રક્રિયાને આપણે શું કહેવાય તો કે આ પ્રક્રિયા બે છે ને આપણે વિસ્થાપન કહેવાય અચ્છા તો હવે પ્રક્રિયા એક ને શું કહેવાય જોઈ લઈએ કે ચાલો પ્રક્રિયા એક માં શું થયું તો કે અહીંથી KBr દૂર થયો અચ્છા KBr દૂર થયો પછી તો કે બાજુના કાર્બન પરથી OH અને H2O છે પાણીના અણુ સ્વરૂપે દૂર થયા તો અહીં KBr અને H2O દૂર થાય છે એટલે પાણીનો અણુ છે દૂર થાય છે કાંઈ ઉમેરાતું નથી તો આ પ્રક્રિયા છે ને આપણે કહીએ છીએ વિલોપન પ્રક્રિયા જે પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થતો હોય અથવા તો કંઈક અણુ દૂર થતા હોય તો એ પ્રક્રિયાને આપણે વિલોપન કહીએ છીએ એકના સ્થાને બીજું આવે તો એને આપણે વિસ્થાપન કહીએ છીએ હવે પ્રક્રિયા 3 એવી આપેલી છે કે જેની અંદર સાયક્લોહેક્ઝીન તમને આપ્યું છે એની બ્રોમિન સાથે પ્રક્રિયા થઈ આ બંધ તૂટી અને બંને બ્રોમિન છે ઉમેરાઈ ગયા કાર્બન પર તો 1-2 ડાયબ્રોમો સાયક્લોહેક્ઝેન પ્રાપ્ત થયું તો એક ઉમેરણ તો
જે પ્રક્રિયા દરમિયાન ઉમેરાતું હોય જે પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ યોગશીલ પ્રક્રિયા. તો હવે જો તમને આ ચાર ઓપ્શન આપ્યા છે, નિરાતે વાંચો. આ ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે, લાગુ પડે છે એ તમારે ગોતવાનું છે. જો ઓપ્શન એ છે કે એક વિલોપન પ્રક્રિયા છે, તો કે હા. બે વિસ્થાપન પ્રક્રિયા છે, તો કે હા. અને ત્રણ યોગશીલ પ્રક્રિયા છે, તો હા. તો આપણા પહેલા જ ઓપ્શને સાચો જવાબ પ્રાપ્ત થયો કે આ પ્રક્રિયા આ રીતની છે. તો જો સોલ્વ કરવા માટે તમારે દરેક પ્રક્રિયા છે કયા પ્રકારની છે લખતું જવું પડે, પછી સાચા ઓપ્શનમાં જવાનું કે લાગુ કેમાં પડે છે. તો જો ઓપ્શન બી માં શું ખોટું પડ્યું, તો કે એક વિલોપન પ્રક્રિયા છે સાચું, પણ બે ને ત્રણ ને વિસ્થાપન પ્રક્રિયા આપી માટે ખોટું એવું, કારણ કે બે ને ત્રણ છે એ ત્રીજી છે યોગશીલ પ્રક્રિયા છે અને બીજી છે એ વિસ્થાપન છે. તેથી બીજી ને ત્રીજી ને યોગશીલ પ્રક્રિયા આપી એ પણ ખોટું થયું, કારણ કે બીજી પ્રક્રિયા વિસ્થાપન છે. ડી ઓપ્શન માં શું ખોટું છે, તો પહેલી ને બીજી બંને ને વિસ્થાપન પ્રક્રિયા બતાવી છે, ખોટું છે, કારણ કે પહેલી વિલોપન છે બીજી વિસ્થાપન છે, માટે આ પણ કેવું એવું ખોટું. તો આમ આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે પ્રશ્નને સમજતો જવો પડે, એના દરેક ઓપ્શન ને પ્રક્રિયા કઈ છે લખતું જવું પડે, અને પછી ધીમે 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 ત્રણે ત્રણ ઓપ્શન સોલ્વ થઈ જાય, પ્રક્રિયા સોલ્વ થઈ ગઈ, પછી સાચો ઓપ્શન પસંદ કરી શકો. ચાલો બરાબર જોવાઈ ગયા હોય તો સ્ક્રીનશોટ પાડી લો, નોટ્સ બનાવવામાં ઉપયોગી થશે. હવે આના પછી આપણે 2016 અને 17 માં પૂછાયેલા પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીએ. ચલો ચોથો પ્રશ્ન આ રીતે છે, નીચેનામાંથી કયો હેલાઇડ ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા માટે વપરાય છે. આ પ્રશ્ન નીટ 2016 ના ફેઝ 2 ની અંદર પૂછાયો હતો. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા, તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે એ બે પ્રકારે આલ્કાઇલેશન અને એસાઇલેશન પ્રક્રિયા હોય છે, કે જેની અંદર આપણે નિર્જળ LCl3 નો ઉપયોગ કરી અને આલ્કાઇલ અથવા એસાઇલ સમૂહ છે બેન્ઝીન ચક્રમાં દાખલ કરી શકીએ. તો આપણે જોયું કે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા હોય, તો કોઈ પણ પ્રકારની ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર આલ્કાઇલ હેલાઇડ નો ઉપયોગ કરવામાં આવે છે. તો જુઓ ચાર ઓપ્શન તમને આપ્યા છે, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ક્લોરોઇથેલ અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો આ ચાર માંથી આપણે આ ત્રણ જવાબ છે એ પસંદ નહીં કરીએ, એ જવાબ ખોટો થશે. શું કામ, તો આલ્કાઇલેશન પ્રક્રિયા માટે આલ્કાઇલ હેલાઇડ ઉપયોગી છે. તો આલ્કાઇલ હેલાઇડ આમાંથી માત્ર એક જ છે, આઇસોપ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ હેલાઇડ. તો આઇસોપ્રોપાઇલ હેલાઇડ છે અથવા ક્લોરાઇડ છે એનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, CH3CHClCH3. આ સિવાયના બધા જ છે એ દ્વિબંધ ધરાવે છે, અને દ્વિબંધ ધરાવતા સંયોજનો છે એ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય નહીં, એની સાથે બંધની રચના કરે, આનો પાઇ બંધ એલ્યુમિનિયમને ઇલેક્ટ્રોન આપે એની સાથે જોડાય. તો આપણા પ્રશ્નનો જવાબ થશે ડી, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ત્યાર પછી નીટ 2016 ના ફેઝ 2 નો બીજો પ્રશ્ન કંઈક આ રીતે છે, પ્રશ્ન 5, સીસ સાયક્લો પેન્ટા 1-2 ડાયોલને તેના ટ્રાન્સ સંગઠકથી છૂટું પાડવા માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક છે ઉપયોગી છે. ચાર ઓપ્શન છે, પહેલો છે ઓઝોન, મેંગેનીઝ ડાયોક્સાઇડ, એલ્યુમિનિયમ આઇસોપેરોક્સાઇડ અને એસિટોન. તો પહેલા તો આપણે સાયક્લોપેન્ટા ડાયોલ, સીસ અને ટ્રાન્સ, જો દ્વિબંધની એક જ બાજુએ સમાન સક્રિયશીલ સમૂહ આવેલા હોય તો આપણે એને સીસ કહીએ, અને સામસામેની બાજુ આવેલા હોય તો એને ટ્રાન્સ કહીએ. તો આપણે સાયક્લોપેન્ટા 1-2 ડાયોલ નું બંધારણ આપણે આ રીતે આપી શકીએ કે ચાલો સાયક્લોપેન્ટેનોલ છે એના પહેલા અને બીજા કાર્બન પર આ રીતે OH છે. હવે જો બંને OH એક જ દિશામાં આવેલા હોય તો એને સીસ સમઘટક કહેવાય, પણ ધારો કે જોનાથી દૂર આવેલ હોય, જોનાથી દૂર આવેલ હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવાય. દાખલા તરીકે આ બંધ છે, હું એને અલગ રીતે દર્શાવું છું, જોનાથી દૂર તો આ ટ્રાન્સ સમઘટક થશે. હવે આ પ્રક્રિયકમાંથી આપણે અલગ અલગ પ્રક્રિયક છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ અને એસિટોન. તો જુઓ એસિટોન હશે તો એસિટોન નું બંધારણ તમે જાણો છો, ઓક્સિજન સાથે કાર્બન દ્વિબંધ થી જોડાયેલો છે અને મિથાઇલ સમૂહ છે. તો સીસ બંધારણ છે ઈ એસિટોન સાથે પ્રક્રિયા કરે, આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે પાણીનો અણુ છે દૂર થાય અને આપણે આ રીતે ચક્રીય બંધારણ પ્રાપ્ત થાય. અચ્છા, આ જે ચક્રીય બંધારણ પ્રાપ્ત થાય એને આપણે કિટાલ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ બંધારણમાં કિટાલ છે એ પ્રાપ્ત થશે. પણ સીસ સંગઠક પ્રક્રિયા કરી શકશે, પણ ટ્રાન્સમાં
OH સમૂહ સામસામેની બાજુએ છે માટે પ્રક્રિયા કરી શકશે નહીં તો કિટાલ આપી શકે છે માત્ર એસિટોન વાળું બંધારણ તો આમ એસિટોન છે એ સીસ અને ટ્રાન્સમ ઘટકને છૂટા પાડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે સીસ સંઘટક સાથે એસિટોન કિટાલ આપશે જ્યારે ટ્રાન્સમ ઘટક સાથે આપશે નહીં તો આમ એસિટોનની મદદથી આપણે સાયક્લોપેન્ટેન 1-2 ડાયોલના સીસ અને ટ્રાન્સ સંઘટક અલગ પાડી શકાય ચલો બરાબર સમજાણું ને હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિનાઇલ મિથાઇલ ઇથરને હાઇડ્રોઆયોડિક એસિડ સાથે ગરમ કરતા શું બને છે નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે ઓપ્શન બે આ રીતે છે ઇથાઇલ ક્લોરાઇડ આયોડોબેન્ઝીન ફિનોલ અને બેન્ઝીન તો જો ફિનાઇલ મિથાઇલ ઇથર તો ફિનાઇલ મિથાઇલ ઇથર છે એને આપણે આ રીતે આપી શકીએ છીએ ઓક્સિજન એની સાથે આ મિથાઇલ સમૂહ હવે જ્યારે એની હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોઆયોડિક એસિડ છે HI છે તો HI નો ઓક્સિજન આ હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે હાઇડ્રોજન પાસે આંશિક ધન વીજભાર અને આયોડિન પાસે આંશિક ઋણ વીજભાર છે તો શરૂઆતમાં તો આપણે આ રીતે એક મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય કે જેની અંદર ઓક્સિજન છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલું છે ઓક્સિજન પાસે ધન વીજભાર હોય એની સાથે મિથાઇલ જોડાયેલું છે અને સાથે આયોડિન માઇનસ સ્વરૂપે છે વળી પાછું ઓક્સિજન છે આ મિથાઇલ સમૂહ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી લેશે એ ખેંચી લે અને આપણને અંતિમ નિપજ છે એ પ્રાપ્ત થાય જેમાં બેન્ઝીન ચક્ર ઉપર OH સમૂહ હોય અને આયોડિન છે યા ઓક્સિજન કાર્બન બંધ વચ્ચેનો ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન પાસે ગયું માટે મિથાઇલ પાસે ધન વીજભાર રહે અને આપણે વધારાની નિપજ છે એ મિથાઇલ આયોડાઇડ પ્રાપ્ત થાય તો જો આપણને એની સોલની એટલે કે ફિનાઇલ મિથાઇલ ઇથરની હાઇડ્રોઆયોડિક એસિડ સાથેની પ્રક્રિયાથી એક ફિનોલ પ્રાપ્ત થાય છે અને બીજું મિથાઇલ આયોડાઇડ મળે છે તો ચાલો ઓપ્શનમાં આપણે માત્ર એક જ આપેલું છે ફિનોલ માટે આપણો પ્રશ્નનો જવાબ થશે નીટ 2017 ના પ્રશ્નનો જવાબ થશે સી ફિનોલ મિથાઇલ આયોડાઇડ નથી આપ્યું જો આપ્યું હોત તો પણ એનો જવાબ થાત ચાલો હવે છેલ્લો અને અગત્યનો પ્રશ્ન નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે કયું પદાર્થ છે એસિડિક છે એફિનોલ બી છે પેરાક્રેસોલ છે સી છે પેરાનેટ્રોફિનોલ છે અને ડી છે 2,4,6 ટ્રાઇનેટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ છે તો આપણે જોયું કે આ ફિનોલની સાથે આપણે ગુજરાત બોર્ડની થિયરીમાં ભણી ગયા છીએ ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છીએ કે ફિનોલની સાથે જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો એની એસિડિકતામાં ઘટાડો કરે એટલે કે મિથાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે માટે એસિડિકતામાં ઘટાડો કરશે અને નાઇટ્રો સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક છે માટે એસિડિકતામાં વધારો કરે તો આપણે નોંધવું જોશે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય જે સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ એસિડિકતા વધારે છે તો જુઓ સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયા બંધારણમાં છે તો કે બંધારણ ડી કે જેની અંદર 3 નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલા છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે માટે આ બંધારણ છે સૌથી વધુ એસિડિક થશે તો 2,4,6 આ ખૂબ ખૂબ અગત્યનું છે એનું નામ છે પિક્રિક એસિડ આપણે એને એસિડ તરીકે જ ઓળખીએ છીએ અને તમે જો લેબમાં પ્રેક્ટિકલ કર્યા હોય તો પીળા રંગનું એક પ્રવાહી તમને જોવા મળે એ બીજું કંઈ નહીં પિક્રિક એસિડ છે તો 2,4,6 ટ્રાઇનેટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ છે એ આપેલા બંધારણમાં સૌથી વધુ એસિડિક થશે આપણા પ્રશ્નનો જવાબ આ થશે પણ તરફ કહું તમને કહું કે એના પછીનો એસિડિક પદાર્થ કયો તો એના પછીનો થશે સી એનાથી ઓછો એસિડિક પદાર્થ કયો તો કે ફિનોલ અને જો સૌથી ઓછો એસિડિક કીધો તો આપણો જવાબ થત બી પણ આપણા પ્રશ્નનો સાચો જવાબ નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધુ એસિડિક છે તો જવાબ થશે 2,4,6 ટ્રાઇનેટ્રોફિનોલ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જીનીટમાં પૂછાયેલા ખૂબ અગત્યના 7 પ્રશ્નો એ આપણે પ્રશ્ન પૂરા કર્યા વિડિયો લેક્ચર જો તમને ગમે તો એને લાઈક કરજો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને હા વ્યૂ વધે એના માટે તમારે પણ મને મદદરૂપ થવાની જરૂર છે
બીજા વિદ્યાર્થીઓને જાણ કરી અને એના સુધી વિડીયો પહોંચાડજો. ઓલ ધ બેસ્ટ, મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં.